સમાચારમાં આગળ વધીએ રાજકોટ જીએસટી કચેરીમાં કાર કોન્ટ્રાકટરને લઈ એક મોટો ખુલાસો થયો છે સરકારી કચેરીમાં ખાનગી પાસિંગના વાહનો મુકવાનો ખેલ ચાલી રહ્યો છે ખાનગી પાસિંગમાં આરટીઓનો ટેક્સ અને વીમાની રકમ બચાવવાનો આખો ખેલ છે રાજકોટમાં જીએસટી અધિકારીની કારમાં તોડફોડની એફઆઈઆર બાદ આખો ભાંડો ફૂટ્યો કારના ડ્રાઇવરે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી જીએસટીની ની જે ગાડી વટકાસ થઈને તેમાં પર્દાફાશ થયો છે કે પ્રાઇવેટ પાસિંગની ગાડી હતી શું નામ છે આપનું ભાવિન બેરડીયા ભાવિન ભાઈ આ ગાડી જે અકસ્માત થઈ હતી ત્યારે આજ ગાડી હતી કે બી આજ ગાડી હતી પોતે તમારી આ જીએસટી માં કેટલા સમય થી ચાલે છે મારી પેલા મહિના માં ગાડી મૂકી હતી અત્યાર સુધી મારી ગાડી હાલે ચાર ચાર પાંચ દિવસ પેલા જેમ કે ચૌદ પંદર તારીખે મારી ગાડી કાઢી નાખી કે આમાં અત્યારે આવી રીતે કેસ થયેલો છે ને આવી રીતે આમ છે એટલે તું રેવા દે ને તું એમ કેજે મને ન્યા સુધી કીધું કોન્ટ્રાક્ટરે કેમ એમ કેજે ગાડી બીજી રિપેરિંગમાં ગઈ હતી ને આ બે ત્રણ દિવસ પૂરતી આવી હતી એટલે મેં કીધું ભાઈ હું એમ વાત નહીં કરું

ને પણ આવતો કાલે રાત્રે મને એવો ફોન આવ્યો એક મહિના તમે ચલાવો તો કેટલા રૂપિયા દેતા ગાડી એક મહિનાના પચાસ હજાર પચાસ આમાં તમારામાં ક્યાં કમિશનર બેસતા જીએસટી અપીલ કમિશનર એસપી સિંહ એસપી સિંહ પ્રતાપસિંહ

ના પોલીસને મને ફોન આવ્યો હતો કે સવારે આ ઓલું ગાડીની આરસી બુક વીમો મને કાલ સાંજે ફોન આવ્યો હતો એટલે મેં સાહેબને કીધું કે હું સીસી સાહેબને કાલે લઈને ગયો હતો બારગામ એટલે મેં એમ કીધું કે આ હું સીસી સાહેબ ભેગો છો એટલે હું સવારે આવીશ એટલે અત્યારે મને આવી વાત મળી મને મારા ડ્રાઈવરનો ફોન આવ્યો ઓફિસેથી કે અત્યારે અહીંયા વાળા આવ્યા અને આવી રીતે આમ છે તો મેં કીધું હું અહીંયા આવું છું પણ હું અહીંયા આવ્યો તો ઓલા ભાઈ મને ના પાડ્યો

ચાલતી હોય અથવા તો બોગસ ગાડી તરીકે તમારો ઉપયોગ થતો તમને ખબર ના એવી મને કઈ ખબર નથી આ તો આ બધું થયું ને પછી સાહેબે મને ના પાડ્યો પછી મને ઉપર ઓફિસમાં બોલાવ્યો કે ગાડીની આરસી બુક તો મેં કીધું હા સાહેબ આરસી બુક તો છે ને તો મને કે કિસ ક્યાં નામ કીધું મેં કીધું મારા નામની એટલે સાહેબે કીધું કે નહીં એસા નહીં ડ્રાઈવર તો તું ઓરે માલિક કહોને મેં કીધું સર મેં ઈ ઓનર હું પછી મને ના પાડ નકત ત્યાં હું પહેલા મારી ગાડી કાઢ નાખી તો મને ડ્રાઈવરમાં રાખ્યો રાખો તો પછી આ ખબર પડી કે આ ગાડી માલિક આ તો ગાડી પછી મને કાઢ નાખ્યો ને આવું બધી રીતે પૈસા અત્યારે બિલ મને હજી આપ્યું નથી દર મહિને કેટલું નક્કી કરેલું દર મહિને પચાસ હજાર ને ડીઝલના એમાંથી ને જ કપાય ડીઝલના ડીઝલ એમાં પચાસ હજાર માં આવી ગયું ડ્રાઈવર એમાં આવી ગયું જે રીતના વાત કરવામાં આવે છે જે કોન્ટ્રાક્ટર છે તેને લાભ કરવા માટે કારણ કે નીચે પેટા ગાડીઓ ભાડે રાખતો ને તેમાં નિયમનો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં સાઠ ગાંઠ હતી ને તેના જ કારણે આ પ્રકારનું કૃત્ય થયું છે અને હવે ભાંડો ફૂટ્યો છે કોન્ટ્રાક્ટરનો એટલે જે ગાડી માલિક છે ને જેણે કોન્ટ્રા પેટા કોન્ટ્રાક્ટમાં રાખી તેના છેલ્લા ઘણા સમયથી નાણાં પણ નથી આપવામાં આવ્યા તે પણ પડદા ફાસ્ટ થયો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ